गुड मॉर्निंग विद्यार्थी, धोरण त्रण विषय गणित पूरक स्वाध्याय अपने दाखला छ गणाया। हवे आज आप दाखला नंबर सात छे, खाली जगह पूरो। हवे आपणे खाली जगह करवानी छे, तो पहली छे खाली जगह। एक खिलाड़ी एक खिलाड़ी 74 रन अने बीजो खिलाड़ी 53 रन करे तो बने ना कुल खाली जगह रन थाय। तो 74 + 53 એટલે સરવાળો કરો તો કેટલા થશે? 127 રન થશે। બીજી ખાલી જગ્યા 100, 110 અને ઉપર 4 આડા લીટા છે, ખબર છે ને કાપા, એટલે એને શું કહેવાય? 100 અને 100 કેટલા થાય? 200 અને 10 એટલે 210, ઉપર 4 લીટા એટલે 4, એટલે 10 ને 4 14, 214। 100 + 50 + 20 + 10 તો કુલ કેટલા રૂપિયા થાય? તો 100 અને 50 150 પછી 20 170 + 10 એટલે 180। ચોથું, કોહલી 99 રને રમત રમી રહ્યો છે, જો તે છક્કો ફટકારે તો સદી ઉપરાંત વધારાના ખાલી જગ્યા રન થાય। હવે સદી 97 રન થઈ ગયા છે અને છક્કો મારે એટલે 6 રન, તો 97માં 6 ઉમેરો તો કેટલા થાય? 3 એટલે 100 થઈ ગયા અને ઉપર 3 વધ્યા એટલે સદી ઉપરાંત 3 રન થાય। દોઢ સદી એટલે 150 રન, એક સદી એટલે 100 અને અડધી સદી એટલે 50 એટલે કુલ 150 રન અડધી સદી। દોઢ સદી એટલે 150 રન, 300 + 100 + 50 + 4 100 ને 300 + 100 એટલે 450 એટલે 350 ને એમાં 4 ઉમેરો એટલે 454 કેટલા થાય? 454। હવે આગળ છે સંખ્યા, એમાં 4 4 ઉમેરવાના છે, 212 12 માં 4 ઉમેરે 216, 216 માં 4 ઉમેરે 220, 220 માં 4 ઉમેરે 224। હવે આઠમી, 499 પછી ખાલી જગ્યા સંખ્યા આવે, હવે મેં તમને જો બાજુમાં લખાઈને સમજાવી છે, 499 પછી 500 સંખ્યા આવે। હવે દાખલા નંબર 8, નીચે આપેલા વિધાનોમાં ખરા કે ખોટાની નિશાની કરો। 1.5 4 અંક ઉપર હોય અને તે દર કૂદકે 2 નંબર કૂદી શકતો હોય તો ચોથા કૂદકે તે 10 પર આવે, ખોટું। બીજું, 72 માં 28 ઉમેરતા 100 પૂરા થઈ જાય, સાચું છે, 72 + 28 કરો તો 100 થઈ જાય। ત્રીજું, 90 પહેલાં 99 આવે, છોકરા 90 પહેલાં 99 આવે, 90 પછી 91 92 93 94 95 96 97 98 99, 90 પછી 99 ના આવે એટલે ખોટી છે। ચોથી, 100 ની 1 નોટ અને 10 ની 5 નોટ બરાબર 150 રૂપિયા થાય, એ સાચું છે, 100 ની 1 મેં બાજુમાં કરીને બતાવી તમને રીત, 100 + 10 = 5 નોટ એટલે કેટલા થાય? 150। હવે આમાં તમારે 5 5 ઉમેરવાના છે, 100 100 માં 5 ઉમેરે 105, 105 માં 5 ઉમેર 110, શ્રેણીમાં 5મી સંખ્યા 125 આવે તો ખોટું છે। હવે તમને હું આગળ શીખવાડું છું, તો જુઓ એના પછી કઈ સંખ્યા હવે મોડે થઈ જવી જોઈએ? 99 પછી શું આવે? 100, 199 પછી 200,
299 પછી શું આવે? તરત 300. 399 પછી શું આવે? 400. 499 પછી શું આવે? 500. 599 પછી શું આવે? 600. 699 પછી 700. 799 પછી 800. 899 પછી 900. 999 પછી 1000. તો જુઓ વિદ્યાર્થીઓ, આ ઘરકામ પણ છે, ગણિતની નોટમાં લખવાનું છે, ઘરકામના ચોપડામાં પણ લખવાનું છે. સારા અક્ષરે લખજો, એક એક લીટી છોડીને અને સમજીને લખજો. થેન્ક યુ વિદ્યાર્થી.